માણાવદરમાં લોહાણા મહાજન સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. વેરાવળના નામાંકિત ડૉક્ટર અતુલભાઈ ચગના રહસ્યમય મૃત્યુ અંગે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. માણાવદરમાં લોહાણા મહાજન સમાજ દ્વારા આજરોજ માણાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાજેતરમાં વેરાવળના નામાંકિત ડૉક્ટર અતુલભાઈ ચગે પોતાની હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમની સુસાઇડ નોટમાં બે રાજકીય નામો હોવાનું બહાર આવ્યું હતું. આ બે રાજકીય નામો બહાર આવ્યા હોવા છતાં પણ તેની સામે કડક કાર્યવાહી કરવામાં નથી આવી અને કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કોણ છે આ બે રાજકીય નેતાઓ કે જેઓના નામ બહાર આવ્યા છે સુસાઇડ નોટમાં? આ સુસાઇડ નોટમાં ડૉક્ટર અતુલભાઈ ચંગની મોટી રકમ લેણી હોવાનું અને તે રકમ નારણભાઈ અને રાજસભાઈ ચુડાસમા પાસે હોય આ અંગે તાજેતરમાં ડૉક્ટર રૂપાપરાએ પણ નિવેદન આપ્યું હતું, ત્યારે તેનું પણ નિવેદન લેવા અમારી માંગણી છે. ઉપરોક્ત જે રાજકીય આગેવાનો નારણભાઈ અને રાજસભાઈ ચુડાસમા સંડોવાયેલા હોય તેમાં કોઈને શંકા સહેજ શરમ પણ નથી અને સહેજ પણ શંકા કે શરમ રાખ્યા વગર કાયદેસર કડક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા કોઈ પણ વ્યક્તિ હોય પરંતુ કાયદો કાયદાનું કામ કરીને કડકમાં કડક સજા થાય અને તપાસ કોઈ પણ વ્યક્તિની સહેજ પણ શરમ રાખ્યા વગર કડક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં માણાવદર લોહાણા સમાજના ગિરીશભાઈ સામૈયા, અનિલભાઈ ગાથા, કિશોરભાઈ ખગ્રામ સહિતના આગેવાનો જોડાયા હતા અને માંગ કરવામાં આવી છે કે વેરાવળમાં નામાંકિત ડૉક્ટર અતુલભાઈ ચંગના રહસ્યમય મૃત્યુ અંગે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. માજી પ્રમુખ લોણા મહાજન, પ્રમુખ શ્રી જલાન સેવા ટ્રસ્ટ માણાવદર. આજરોજ અમોય વેરાવળ મુકામે અતુલભાઈ ચગના રહસ્યમય મૃત્યુ અંગે મામલતદારશ્રીને સમગ્ર જ્ઞાતિજનો સાથે જઈ અને એક આવેદનપત્ર આપેલ છે. ઉપરોક્ત આવેદનપત્રમાં અમોય જે સંજોગોમાં મૃત્યુ થયું છે તે સંજોગો ખૂબ તપાસને પાત્ર છે અને જેના નામો શંકાના ઘેરામાં છે તે મોટા રાજકીય આગેવાનો અને હાલના સત્તાકીય પક્ષ સાથે સંકળાયેલ આગેવાનો છે. તેથી ઉપરોક્ત સમગ્ર કેસની તપાસ સીબીઆઈ મારફતે થાય તેવી માગણી કરેલ છે. આ ઉપરાંત અગાઉના જે અનુભવો છે ઇન્વેસ્ટિગેશનના તેમાં પણ તપાસની અંદર જે લોકોને છાવરવામાં આવેલા તેના મુખ્ય મોબાઈલો કે જે અંગત ઉપયોગ કરતા હતા એ કબજે લેવામાં નહોતા આવતા એટલે તોમતદારો છટકતા હતા, એ બાબત પણ આમાં ન બને એ હેતુથી એના અંગત મોબાઈલો કબજે કરવા જૂનાગઢના ડૉક્ટર રૂપાપરા કે જે આ બાબતમાં ઘણી બધી જાણકારી ધરાવે છે એનું નિવેદન લેવા અને કડક કાર્યવાહી કરવા અમે માગણી કરી છીએ.